સુરતમાં એરપોર્ટમાં ઘણા વર્ષોથી વિમાન સેવા બંધ હતી. હવે એરપોર્ટમાં કમર્શિયલ વિમાનની સેવા શરૂ કરવાથી એરપોર્ટ ઓથોરિટીની પ્રક્રિયા હાલ કાર્યરત છે. કેશોદ એરપોર્ટમાં આગામી 6 માસમાં અમદાવાદ વિમાનની સેવા શરૂ થશે. ભારતમાં વધારાના રૂટ શરૂ કરાશે. પ્લેનના લેન્ડિંગ નામે નડતા મોબાઈલ ટાવરો બિલ્ડિંગો હટાવવાની નોટિસ પાઠવવામાં આવશે. હાલમાં કેશોદ એરપોર્ટ ચાલુ થવાની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં DGS અને OLS ની કામગીરી પૂર્ણ થઈ જશે. એરપોર્ટના તમામ જરૂરી કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. એકચ્યુઅલી હમરે જો મેન DGCA કા સર્વે હમારા કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર ઓબ્સ્ટ્રક્શન જો કા સર્વે ઓબ્સ્ટ્રક્શન કા સર્વે વો ભી હમરે દોનો કમ્પ્લીટ હો ચુકે હૈ હમરે નંબર 1. અબ ઇસમે DGCA કે કુછ ઓબ્ઝર્વેશન્સ હૈ હમ લોગ કો પૂરી કરની હોતી હૈ. ઉસકે બાદ એરપોર્ટ કો કમર્શિયલી શેડ્યુલ ઓપરેશન કે લિયે DGCA સે લાઇસન્સ લેના જરૂરી હૈ. ઉસ લાઇસન્સ કી પ્રક્રિયા મેં કઈ સારે ડોક્યુમેન્ટ્સ હમ લોગ કો બનાને પડતે હૈ, એક એરો મેન્યુઅલ વગેરા, કઈ સારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, ડિસેબલ્ડ પ્લાન, ડિસેબલ્ડ એરક્રાફ્ટ રિમૂવલ પ્લાન. સપોઝ એક ઇસકા એસે એક એક્ઝામ્પલ દે રહા હું આપકો કે કોઈ અગર પ્લેન આતા હૈ, લેન્ડ કરતા હૈ ઓર ડિસેબલ્ડ હો જાતા હૈ તો રનવે ચોક હો જાયેગા. ગોવિંદ હડિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ.